નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ. જોઈએ આજના મુખ્ય સમાચાર. મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર, ભગવાને આરોગ્ય, ખીચડી, ગવાર, ફળીના શાકનો ભોગ. ગુજરાત શાંતિ અને સદભાવના સાથે વિકાસ કરતું રહે તેવી મુખ્યમંત્રીની ભગવાન જગદીશને પ્રાર્થના. ભાઈ બહેન સાથે નીકળેલી ભગવાન જગન્નાથની શાહી સવારીનું એમસી ખાતે ભવ્ય સ્વાગત. પરંપરાગત રીતે પુરીમાં જગન્નાથજીની યાત્રા વિધિ શરૂ. હાલ ચાલ ઠીક ઠાક હૈ, સબ કુછ ઠીક ઠાક હૈ, હા સબ કુછ ઓલ રાઇટ હૈ, હા હા સબ કુછ વાઇબ્રન્ટ હૈ. ઉત્સવ પે ઉત્સવ કા મોસમ યહાં, હમ સબ કે પૈસોં કા હુઆ ધુઆં. ભાષણ મેં MOU કી ભરમાર હૈ, ફિર ભી ક્યોં હમ સબ બેકાર હૈ. હદ હૈ યાર, મેં નહીં ખાતા, ખાને નહીં દેતા, કહેને વાલા ખુદ હી જિમ્મેદાર હૈ. ડકાર મેં ભી જિસકી અહંકાર હૈ, આપકી દુઆ સે સબ વાઇબ્રન્ટ હૈ, સબ કુછ વાઇબ્રન્ટ હૈ. દંભ અને અહંકારની આંધીમાં મને શું મળ્યું? હું એક ગુજરાતી છું, આજે સવાલ લઈને આવ્યો છું, વખત આવે જવાબ આપીશ. બસ હવે બહુ થયું. લાખો ભક્તજનોના ઉત્સાહ, ઉમંગ અને લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું લોકપર્વ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. સવારે 4 વાગે મંગળા આરતી સમયે હૈયે હૈયું દળાય તેટલી ભીડ વચ્ચે પણ ભક્તજનોએ પ્રથમ પહોરના દર્શન કરી ધન્યતા અનુભવી. જગન્નાથજી મંદિરમાં સવારે 4:30 કલાકે ભગવાનને મહાભોગ ધરાવવામાં આવ્યો હતો અને બાદમાં ભક્તજનોએ ખીચડી, ગવાર, ફળીના શાકનો પ્રસાદ લીધો. ત્યારબાદ સવારે 6 કલાકે ભગવાનનો રથમાં પ્રવેશ થયો હતો. 135મી રથયાત્રાના પાવન પર્વે સમગ્ર શહેર પણ જગન્નાથમય બન્યું છે. મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર મંદિરમાંથી રથમાં બિરાજ્યા અને ત્યારબાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 12મી વખત રથમાં પહિંદ વિધિ કરાવી રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. ત્યારબાદ લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે 135મી રથયાત્રાનો વિધિવત પ્રારંભ થયો. ભવ્ય રીતે શણગારેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના રથ સાથે 19 ગજરાજો, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 98 ટ્રકો, નાચગાન કરતી ભજન મંડળીઓ, 2000 જેટલા સાધુ સંતો, અંગ કસરતના દાવ રજૂ કરતા 30થી વધુ અખાડા અને લાખો ભાવિક ભક્તોના રસાલા સાથે ભગવાનની શાહી સવારી નગરચર્યાએ નીકળી. ત્યારે જય રણછોડ માખણ ચોર, જય કનૈયા લાલકીના જયઘોષ સાથે સમગ્ર શહેર જગન્નાથમય બન્યું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પહિંદ વિધિ બાદ જણાવ્યું હતું કે તેમણે ભગવાન જગદીશ પાસે ગુજરાતની શાંતિ, ભાઈચારા અને સદભાવનાના માર્ગ ઉપર આગળ વધે તેવા આશીર્વાદ માંગ્યા છે. અમદાવાદ કી જગન્નાથ યાત્રા, રથયાત્રા ये पूरे देश और दुनिया में एक आकर्षण का केंद्र बनी है. हजारों साधु महात्मा गुजरात की इस जगन्नाथ यात्रा में सहभागी होने के लिए गुजरात पधारते हैं. एक प्रकार से भगवान जगन्नाथ नगर चर्चा के लिए जाकर के गरीबों से खुद मिलकर के जाने का हर वर्ष का एक क्रम रहता है. आज आषाढ़ी बीज के दिन हमारे गुजरात में जो कच्छ है, उस कच्छ का भी नया वर्ष होता है. देश और दुनिया में फैले हुए सभी मेरे कच्छी भाइयों बहनों को मैं उनके आज नववर्ष की शुभकामनाएं भी देता हूं और भगवान जगन्नाथ जी से प्रार्थना करता हूं कि
कि गुजरात ने शांति, एकता और सद्भावना के साथ विकास की नई नई ऊंचाइयों को पार करने में सफलता प्राप्त की है। भगवान जगन्नाथ जी के आशीर्वाद से गुजरात और अधिक फले, और अधिक खुले, और अधिक समृद्ध बने। गुजरात का गरीब से गरीब व्यक्ति, गांव हो, किसान हो, सबको परमात्मा के आशीर्वाद मिले, ताकि सबके जीवन में सुख वैभव आए। और इस वर्ष भगवान की कृपा से अच्छी वर्षा हो जाए, ये आज जगन्नाथ जी की यात्रा के समय मैं जगन्नाथ जी भगवान के चरणों में प्रार्थना करता हूँ। गुजरात ना गरीब थी गरीब व्यक्ति अने गामडा ना खेडूत सुधी भगवान जगन्नाथ ना आशीर्वाद पहुंचे अने भगवान की कृपा थी आ वर्षे सारो वरसाद थाय अने राज्य पर कृपा वर्षे। साथे कच्छू मंडुओं ने आज नव वर्ष होवाथी कच्छी भाई बहनों ने मुख्यमंत्री शुभेच्छा पण पाठवी। अबे सुरक्षा वच्चे शुरू थयेली रथयात्रा जमालपुर दरवाजा थी थई एमसी खाते पहुंचेल। भगवान ની શાહી સવારી નું મેયર અસિત વોરા, કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્ર, ડેપ્યુટી મેયર દર્શના વાઘેલા, અમ્યુકો ના વિપક્ષ ના નેતા બદરુદ્દીન શેખ, સુરેન્દ્ર બક્ષી સહિત ના અગ્રણીઓએ તથા ભગવાન ની આતુરતા થી રાહ જોતા ભક્તજનોએ ભગવાન ને રંગે ચંગે વધાવ્યા। મેયર સહિત ના અગ્રણીઓએ ભગવાન ના રથ એમસી ખાતે આવી પહોંચ્યો ત્યારે પૂજન અર્ચન અને આરતી ઉતારી દર્શન કર્યા, તો મહંત દિલીપદાસજી મહારાજ નું પણ ફૂલહાર અને સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। એએમસી ખાતે વાલા અને નિરખી ભક્તો ભાવ વિભોર થયા હતા। ત્યારબાદ મોસાળ સરસપુર તરફ ભગવાનની સવારીએ પ્રયાણ કર્યું સરસપુરમાં ભાણેજના સ્વાગત માટે મોસાળ વાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। અહીં ભાણેજનું ખૂબ ધામધૂમ પૂર્વક સ્વાગત કરવામાં આવશે અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને ભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાનો રસાલો પરંપરાગત માર્ગે આગળ વધશે અને ભક્તજનોને દર્શન આપી નગર યાત્રા કરી ભગવાન સાંજે 8:30 વાગે નિજ મંદિરે પરત ફરશે। ઓરિસ્સાના જગન્નાથપુરીના માર્ગો આજે જય રણછોડજીના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા। વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક રથયાત્રા મહોત્સવ નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે અભે સુરક્ષા વ્યવસ્થાનો ચાપતો બંદોબસ્ત કરાયો છે। હિન્દુ ધર્મના 4 ધામોમાં પ્રસિદ્ધ ઓરિસ્સાના જગન્નાથપુરી ધામમાં અષાઢ સુદ બીજના દિવસે નીકળતી રથયાત્રા સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર છે। જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા ભગવાનના જન્મસ્થળ ગુંડિયા મંદિરે પહોંચે છે અને ત્યારબાદ અષાઢ સુદ દસમને દિવસે ત્યાંથી પરત ફરે છે, જેને ઉલટી રથયાત્રા કહેવામાં આવે છે। આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના રથ હોય છે। રથયાત્રાના પરંપરાગત મુખ્ય માર્ગો તથા સંવેદનશીલ વિસ્તારોમાં ભીડની ગતિવિધિઓ ઉપર સીસીટીવી કેમેરા નજર રાખશે, જ્યારે સશસ્ત્ર પોલીસની 160 ટુકડીઓ ઉતારી દેવામાં આવી છે। પરંતુ આ વખતે જગન્નાથપુરીમાં રથયાત્રાનું કોઈ શુભ મુહૂર્ત નહીં નીકળવાને કારણે રથયાત્રાનો પ્રારંભ થઈ શક્યો નથી। આ પાછળ એવી માન્યતા છે કે ભગવાનની મરજી ન હોવાને કારણે રથયાત્રા નીકળી શકી નથી। સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।